હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિધાનસભામાં સત્રો ચાલી રહ્યા છે. સામાન્ય નાગરિકના ધંધા ઉપર રોક લાગી શકે પરંતુ સત્રો પર રોક લગાવી શકાય નહીં. આ પહેલાં પણ સરકારે સામાન્ય નાગરિકોના કાર્યક્રમો અને પ્રસંગો પર રોક લગાવી હતી જ્યારે ચૂંટણી અને મેળાવડા જેવા પ્રસંગો ચાલુ રખાયા હતા. એવામાં સરકારના અન્યાયભર્યા વલણથી કોરોનાએ બતાવી દીધું છે કે હું કોઈનો પણ સગો નથી. કોરોનાએ એક પછી એક ધારાસભ્યોને ઝપટમાં લીધા. આજે 5 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. બજેટ સત્રમાં સૌથી પહેલાં ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે. તો શૈલેષ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. ત્યારે આજે ભાજપના ધારાસભ્ય વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પૂજા વંશ, ભરતજી ઠાકોર અને નવસાદ સોલંકી પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ બન્યું કોરોના એપી સેન્ટર. ગુજરાતમાં કોરોના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે, જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આમ અમદાવાદ કોર્પોરેશનમાં સુરત કોર્પોરેશન કરતાં વધારે કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે કોરોનાના લીધે 2 લોકોના મોત થયા છે. ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યો પરીક્ષાનો નવો કાર્યક્રમ. ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાના કેસ વધતા 18 માર્ચના રોજ પરીક્ષા મોકૂફ રાખી હતી. તેનો નવેસરથી કાર્યક્રમ જાહેર કર્યો છે. નવા કાર્યક્રમ મુજબ 12 એપ્રિલથી આ પરીક્ષા ઓફલાઈન લેવાશે. યુનિવર્સિટીએ હવે પછીની પરીક્ષા ઓનલાઈન મોડથી લેવા વિશે વિચારણા શરૂ કરી છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો તેમજ એજ્યુકેશન વિદ્યાશાખાની ગત તારીખ 18 માર્ચથી પરીક્ષા શરૂ થઈ હતી. સરકારે 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલ કોલેજ બંધ રાખવા આદેશ કર્યો હતો. તો આ તરફ વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર. કેન્દ્ર સરકારે ઓનલાઈન કોર્સ માટે સ્વયં ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં કોઈ પણ વિદ્યાર્થી સર્ટિફિકેટથી લઈ ડિપ્લોમાનો ઓનલાઈન કોર્સ વિનામૂલ્યે કરી શકશે. જીટીયુએ કેન્દ્રની આ તમામ સુવિધાને સ્વીકારી છે. હવે જીટીયુના તમામ ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી કોર્સિસ ઓફર કરાશે, જેમાં ટેકનિકલ કોર્સનો વિદ્યાર્થી કોઈ પણ કોર્સ કરી શકશે અને કોર્સના ક્રેડિટ ગુણ વિદ્યાર્થીઓને ફાઇનલ રિઝલ્ટમાં આપવામાં આવશે. તો કોરોના મુદ્દે જાહેર કરાઈ નવી ગાઈડલાઈન. આજે ગૃહ મંત્રાલયે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી નવી ગાઈડલાઈન જારી કરી છે. ટેસ્ટિંગની સંખ્યા 70 કરવામાં આવશે. તો કન્ટેનમેન્ટ ઝોનની બહાર પેસેન્જર ટ્રેન, વિમાન સેવાઓ, મેટ્રો રેલ સેવાઓ, સ્કૂલ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક્સ, યોગા સેન્ટર અને જીમ ચાલુ રહેશે. અગાઉના માપદંડો લાગુ રહેશે. કેસોની સંખ્યા મુજબ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાશે. ગુજરાતમાં કોરોનાએ તોડ્યો ફરી રેકોર્ડ. કોરોનાના કારણે ગુજરાતની હાલત દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. આજે પણ સૌથી મોટો કોરોના વિસ્ફોટ થયો છે. આજે રેકોર્ડ બ્રેક નવા 1730 કેસ નોંધાયા છે તથા 1255 દર્દીઓ સાજા થયા છે. તો વધુ 4 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 4458 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 509 કેસ અને 2ના મોત થયા છે, જ્યારે સુરતમાં 577 કેસ અને 2ના મોત થયા છે. હાલ 8318 કેસ એક્ટિવ છે. આજે 1 વર્ષમાં સૌથી વધુ કેસ દર્જ થયા છે. દોસ્તો, ઉપયોગી સમાચાર જાણવા ખિસ્સી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.